હેલો, હું અભિનવ બિંદ્રા છું. હું જાણવા માંગુ છું કે રમતગમતને આપણા સમાજનો એક સ્વાભાવિક ભાગ કેવી રીતે બનાવાય. યુવાઓના સંપૂર્ણ વિકાસ માટે રમતગમત મહત્વપૂર્ણ છે, જે શારીરિક, સામાજિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને સારા બનાવવાની સાથે સાથે ટીમવર્ક અને ખેલદિલીને વધારે છે. આપણે એવી ચળવળ કેવી રીતે શરૂ કરી શકીએ જે આપણા દેશના યુવાનોને રમતગમત તરફ દોરે? નમસ્કારમ અભિનવ. સ્પોર્ટ્સ વિશેની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે તમે સંપૂર્ણ ભાગીદારી વિના રમી નથી શકતા. જીવનનો સાર આપણી ભાગીદારીમાં જ છે, તો રમત ભાગીદારીની માંગ કરે છે. તમે ભાગીદારી વગર શાળા કે કોલેજ જઈ શકો છો, તમે ભાગીદારી વગર ઓફિસ જઈ શકો છો, તમે ભાગીદારી વગર લગ્ન સુદ્ધા કરી શકો છો, પણ તમે ભાગીદારી વગર રમી નથી શકતા. કારણ કે રમત ભાગીદારી વગર રમી નહીં શકાય. કંઈ પણ એવું નહીં થાય જેવું તમે ઈચ્છો છો. જ્યારે તમે બોલને કિક મારો છો અથવા હિટ કરો છો કાં તો બુલેટ શૂટ કરો છો, તમે જાણો છો કે પૂરી ભાગીદારી વગર એ ત્યાં નહીં જાય જ્યાં તમે મારવા ઈચ્છો છો. સમાજમાં તમે તમારી નિષ્ફળતાનો દોષ બીજા કોઈ પર નાખી એને છુપાવી શકો છો. રમતમાં એ સ્પષ્ટ દેખાઈ જાય છે કે તમે જે કરી રહ્યા છો તેને માટે તમે પોતે જવાબદાર છો. નહીં તો એ કામ નહીં કરે. તો રમતનું સૌથી શ્રેષ્ઠ પાસું આ જ છે. શું આને આપણા જીવનમાં પણ આવવું જોઈએ? ચોક્કસ. સ્પોર્ટ્સને આ દેશનો ભાગ કેવી રીતે બનાવવો? હા, અમે ગ્રામીણ સ્તર પર આના પર કામ કરી રહ્યા છીએ. અમે આમાં તમામ રમતવીરોની મદદ ઈચ્છીએ છીએ જે લોકો પોતાના પ્રોફેશનલ રમત જીવન પૂર્ણ કરી ચૂક્યા છે. તેઓ આમાં ભાગ લે જેનાથી ગ્રામીણ ભારતમાં રમતને લાવી શકાય. કારણ કે દેશની 70% વસ્તી ત્યાં જ છે. અમે ગ્રામોત્સવમ આયોજિત કરીએ છીએ જેમાં હજારો ગામ રમતમાં ભાગ લે છે. આપણે દેશભરમાં આને લાવવું જોઈએ. ગ્રામીણ ભારતમાં રમત લાવ્યા વગર ભારત રમતોમાં એક મહાન દેશ નહીં બની શકે.